મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં બધા? આજે આપણે સરસ મજાની બાસ્કેટ બોક્સ આપણે બનાવવાનું છે, સરસ મજાનું ડિઝાઇનેબલ. તો આના માટે આપણે બધી વસ્તુ લઈ અને રેડી થઈ જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોક્સ બનાવવા માટે આપણે જોશે એક ચોરસ પેપર. પેપરની સાઇઝ છે 15x15 સેન્ટીમીટર, 15x15 સેન્ટીમીટરનો એક ચોરસ લેશું આપણી પાસે. હવે સૌ પ્રથમ પેપરને આપણે બંને સાઈડ આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું. આ રીતે ત્યાર પછી આ રીતે બંને સાઈડ આપણે એક એક વખત ફોલ્ડ થઈ ગયો છે. ત્યાર પછી આ પેપરને આપણે અહીંયા સુધી આપણે વાળશું સામેના ભાગને આ રીતે. હવે આ ભાગને આપણે સાકર ચલી છે ત્યાં સુધી આપણે ફોલ્ડ કરશું. એ જ રીતે એને પાછું ઓપન કરી અને આ ભાગને અહીંયા સુધી ફોલ્ડ કરશું. હવે બંને સાઈડ મોટો ભાગ છે અને અંદરના ભાગમાં 1, 2, 3, 4 ભાગ નાના થઈ ગયા છે. સેમ એવી જ રીતે આપણે આ ભાગ આ બાજુ પણ આપણે એવી જ રીતે આપણે કરશું. સૌ પ્રથમ આપણે આ બાજુ વાળેલું હતું, વચ્ચે સુધી આપણે વાળી દઈશું. બંને સાઈડથી ફોલ્ડ થઈ ગયું છે. ત્યાર પછી એને ઓપન કરી અને આ બાજુના ભાગને અહીંયા સુધી આપણે ફોલ્ડ કરીશું. જેમ પહેલાં સ્ટેપમાં આપણે કર્યું એવી જ રીતે પછી આને આ રીતે આપણે ફોલ્ડ કરીશું. એટલે સેમ પહેલાં સ્ટેપની પ્રોસેસ થઈ ગઈ છે. હવે આપણે આ બાજુના કોર્નરને અહીંયા સુધી આપણે ફોલ્ડ કરીશું. ઓપન કરી અને આ બાજુના કોર્નરને અહીંયા સુધી આપણે ફોલ્ડ કરીશું. જેથી કરીને બંને સાઈડના કોર્નરને સેમ આપણે ક્રીઝ પાડી દીધી છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બંને સાઈડ આપણે ક્રીઝ પડી ગયેલો પેપર આપણી પાસે રેડી છે. હવે આપણે આને ઉલટાવી નાખશું અને પાછળના ભાગમાંથી દરેક કોર્નરને આપણે અહીંયા સુધી વચ્ચે સુધી આપણે લઈ અને ક્રીઝ પાડવાની છે આ રીતે. આ રીતે ચાર ચાર કોર્નરને આપણે આ રીતે વચ્ચે સુધી લઈ અને ક્રીઝ પાડી દઈશું. ત્યાર પછી આપણે એને ઓપન કરીશું. ઓપન કરી અને આને તો એ મૂળ આપણે મૂળ પોઝિશનમાં પાછું આપણે લઈ લેશું. હવે આપણે આ પેપરને આપણે સામસામેના કોઈ પણ બે ભાગને આપણે આ રીતે ફોલ્ડ કરીશું આ રીતે. ત્યાર પછી આપણે આ બાજુના ભાગને આ રીતે અને આ બાજુના ભાગને આ રીતે આપણે આ રીતે આપણે ફોલ્ડ કરીશું. સેમ સામેના ભાગને પણ આ જ રીતે એકવાર વ્યવસ્થિત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ રીતે
આ રીતે ત્યાર પછી એક કોર્નરને લઈ અને એને આ રીતે આપણે ફોલ્ડ કરશું આ રીતે. હજી એક વાર વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન, આપણી પાસે આ કોર્નર છે અને આ રીતે અને આ રીતે એવી રીતે ચારે ચાર કોર્નરને આપણે ફોલ્ડ કરવાના રહેશે. આ રીતે અને આ રીતે રેડી વિદ્યાર્થી મિત્રો ચારે ચાર કોર્નર આપણે ફોલ્ડ થઈ ગયા છે. હવે ચારે ચાર કોર્નરને આપણે આ રીતે ફોલ્ડ કરશું. ફોલ્ડ થઈ ગયા છે ત્યાર પછી હવે નીચે રાખી કોઈપણ એક કોર્નરનો સૌથી પહેલાં આપણે સવારો લેશું અને આને આપણે આ રીતે પહેલાં ઉલટાવી નાખશું. જોજો વિદ્યાર્થી મિત્રો ખાસ કોઈપણ એક ચારમાંથી કોઈપણ એક કોર્નરને આપણે આ રીતે ઉલટાવી અને ત્યાર પછી આને વચ્ચે સુધી આપણે એને ફોલ્ડ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો હજી એક વખત આપણી પાસે જે આ પેપરને આ પોઝિશનમાં આપણે હતો અને આ રીતે ઉલટાવી અને ત્યાર પછી આ રીતે આપણે એને કરવાનો છે. તો એ પોઝિશનમાં પાછો સેમ પ્રોસેસ આપણે આ બીજા સામેના ભાગમાં પણ આને ઉલટાવી અને અહીંયા આ રીતે આપણે એને લેશું અને સેમ પોઝિશનમાં પાછો કરી દઈશું એટલે આપણી પાસે પેપરનો ભાગ આવી રીતે આપણે ફોલ્ડ થયેલો દેખાશે. સેમ ચારે ચાર કોનાને એવી રીતે આપણે ફોલ્ડ કરવાના રહેશે. સૌ પ્રથમ આપણે આ રીતે ઉલટાવવાનું ત્યાર પછી એને આ રીતે ફોલ્ડ કરવાનો એને સેમ પોઝિશનમાં ત્યાર પછી સામેના કોર્નરને પણ એવી રીતે પાછો ઉલટાવી અને વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે આપણે ત્રીજા ખૂણાને પણ એમ જ ઉલટાવી આ રીતે ફોલ્ડ કરી ત્યાર પછી પાછું સેમ પોઝિશનમાં ત્રીજો ખૂણો કમ્પ્લીટ. ચોથા ખૂણાને પણ આ રીતે ફોલ્ડ કરી બેક સાઈડ આ રીતે ત્યારબાદ એને હતો એ પોઝિશનમાં આ રીતે આ રીતે એટલે વિદ્યાર્થી મિત્રો પાછે ચારે ચાર કોર્નર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણને આ રીતે પેપરનો ફોલ્ડ આપણને આ રીતે દેખાશે. હવે આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક બીજો એક આપણે ચોરસ પેપર લેવાનો છે એનું માપ પણ 15 સેન્ટીમીટર જોવું જોઈએ 15 બાય 15 સેન્ટીમીટર. તો હવે આપણે આ પેપર જે છે એને આપણે પહેલાં તો હાફ કરશું. એના માટે આપણે સૌ પ્રથમ આપણે આ રીતે ફોલ્ડ કરશું ત્યાર પછી આપણે એને કટ કરવાનો રહેશે. આપણે પેપરને કટ કરી નાખ્યો છે હવે એમાંથી એક જ ભાગનો આપણે યુઝ કરવાનો છે. હવે એક ભાગ જે આપણી પાસે છે એને આપણે સૌ પ્રથમ આપણે તો ચોરસ એમાંથી એક નકડો કટ કરી લેશું. તો કટરનો ઉપયોગ તમે કરો તો થોડું ધ્યાન રાખવાનું. આ રીતે એક નાનકડો ચોરસ થઈ ગયો છે. તો હવે આપણે આ પેપરના આ ચોરસને આપણે એક ચોરસ અને બીજો ચોરસ બે ચોરસ આપણી પાસે છે બેને આ રીતે વચ્ચેથી આપણે પાછું એને કટ કરી નાખશું સમસમેના કોર્નરથી. એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજો જે ચોરસ ભાગ છે એને પણ આપણે સેમ એવી જ રીતે આપણે કટ કરશું.
રીતે ચાર પેપર આપણી પાસે સેમ છે, એમાંથી આપણે સૌપ્રથમ એક પેપર લેવાનો છે, એને આપણે આ રીતે સામે રાખી આ રીતે આપણે એને ફોલ્ડ કરશું, આ રીતે, અને બીજા કોર્નરને પણ સેમ એવી જ રીતે. ત્યાર પછી આ રીતે પોઝિશનમાં થઈ ગયા બાદ આપણે એને ઉલટાવી નાખશું અને સેમ આપણે પાછળના ભાગમાં કોર્નરને ફોલ્ડ કરશું, સેમ આપણે બીજા બાકી રહેલા બીજા ત્રણ પેપરને પણ એવી જ રીતે આપણે ફોલ્ડ કરશું. રેડી છે મિત્રો, ચારે ચાર પેપર આપણી પાસે રેડી છે. સૌપ્રથમ આપણે એક પેપર લઈ અને એને આ નીચેના ભાગના જે આ બે છેડા ઓપન હોય એને આ રીતે આપણે રાખશું અને આ ભાગને આપણે આ રીતે આપણે ફોલ્ડ કરશું. સેમ આપણે ચારે ચાર બાજુ આપણે સેમ પોઝિશન. આમાં આપણે જો ગુંદર વાપરવું હોય તો આપણે નીચે થોડો ગુંદર પણ લગાડી શકીએ અને એમનો પણ આપણે પેપર ક્રાફ્ટ બનાવી શકીએ. આ રીતે ચારે ભાગને આપણે અંદર એન્ટર કરી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આને પ્રેસ કરી હવે આપણે આને ઓપન કરશું. ઓપન કરવા તો ધ્યાન રાખશું, ધીરે ધીરે આપણે આને ઓપન કરશું. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આ જે કોર્નર છે એને આપણે આની અંદર એન્ટર કરવાના છે આ રીતે, અને અંદર એન્ટર કરવાના છે. એમાં આપણે થોડો ભાગ ગુંદરનો રાખશું આ રીતે, ચારે ચાર કોર્નરને આપણે એન્ટર કરી દેશું. હવે આપણાને હવે ઓપન કરશું. આ જે વચ્ચેનું નીચેનું જે આ નાનકડું ચોરસ છે ત્યાંથી આપણે આ આખું ઓપન થશે. મિત્રો, આ રીતે આપણે એને નીચેના ભાગથી જોઈ જઈએ. મિત્રો, સરસ મજાનો આપણી પાસે બોક્સ રેડી છે, એકદમ સરસ મજાનું ડિઝાઇનવાળું અને કલરફુલ. આપણે આની અંદર કોઈ પણ વસ્તુ પણ મૂકી શકીએ, નાનકડી વસ્તુ પણ મૂકી શકીએ. તમે પણ આવું સરસ મજાનું અલગ અલગ રંગીન કાગળનું બોક્સ બનાવી અને તમે ઘરે યુઝ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.